નમસ્કાર મિત્રો, હું છું સંજય અઘારા. આપણી YouTube ચેનલ ના આઇકન પર ક્લિક કરીને પ્લેલિસ્ટ માં જઈને જુઓ તમારા મનપસંદ વિડિયો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 1 એટલે ભારતના વારસાની અંદર ઝોળકા જોડો પ્રશ્ન છે તે પૂછાય છે. તો મિત્રો, આ એકમમાંથી કેવા ઝોળકા પૂછાઈ શકે તેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિભાગ એ અને વિભાગ બી આપેલા છે, જેમાં વિભાગ એમાં તરાઈના જંગલ, એસએનસી નદી અને રણછોડ રાય મંદિર વિશે પૂછવામાં આવેલું છે. તો તરાઈનું જંગલ છે મિત્રો, એની સામે શું આવશે? તો તરાઈના જંગલની સામે આવશે હિમાલય મિત્રો. તો તરાઈના જંગલ હિમાલયની સાઈડ આવેલા છે, હિમાલય બાજુ આવેલા છે. ત્યારબાદ આપેલું છે મિત્રો બીજું એસીઆઈસી. તો હવે એસીઆઈસીની સામે મિત્રો ચાર ઓપ્શન આપણી પાસે વધ્યા, ખેડા જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગીરના જંગલ કે લોકમાતા. તો એસીઆઈસી છે મિત્રો, એ આપણને ખબર છે ગીરના જંગલોમાં જ જોવા મળે છે. ત્યારબાદ હવે મિત્રો નદી ઓપ્શન આવે છે. તો નદી સામે ત્રણ વિકલ્પો આપણી પાસે છે. તો નદી શું, ખેડા જિલ્લા, અરવલ્લી જિલ્લો કે લોકમાતા? તો નદીને મિત્રો આપણે લોકમાતા કહીએ છીએ. અને ચોથો મિત્રો પ્રશ્ન છે અને સામે બે ઓપ્શન છે કે રણછોડ રાય મંદિર છે એ ક્યાં આવેલું છે, ખેડા જિલ્લામાં કે અરવલ્લી જિલ્લામાં? તો રણછોડ રાય મંદિર છે તે ખેડા જિલ્લામાં આવેલું છે મિત્રો. આવી રીતે ઝોળકા જોડતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમને જે પાક્કું ખબર હોય, 100% ખાતરી હોય તે ઝોળકું પ્રથમ જોડી દેવાનું. એટલે શું થશે કે સામેની બાજુ જે વિકલ્પો આપેલા છે એ આપોઆપ ઓછા થઈ જશે. તો આવી રીતે વધુ માર્ક લઈ શકાય છે. ત્યારબાદ બીજું ઝોળકું જોઈએ. આ વિવિધ પ્રજાઓ વિશે આપેલું છે, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, આર્યો, મોંગોલોઇડ. તો મિત્રો નેગ્રીટો છે તેની સામે શું આવશે, નિષાદ, કિરાત, ભારતના સૌથી પ્રાચીન નિવાસી, ડિનારિક કે પ્રકૃતિ પ્રેમી? તો મિત્રો નેગ્રીટો છે તે ભારતના સૌથી પ્રાચીન નિવાસી તરીકે તેની ગણના થાય છે. આ બધી જ પ્રજા વિશે અને સંપૂર્ણ પાઠ વિશે આપણી ચેનલમાં વિડીયો મૂકેલો છે, આપણે તેનો અભ્યાસ કરી દીધેલો છે. ત્યારબાદ મિત્રો ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે શું સાચું છે આની અંદર? ઓસ્ટ્રેલોઇડ પ્રજા શું, નિષાદ છે, કિરાત છે, ત્રીજો ઓપ્શન આવી ગયો હવે ડિનારિક અને પ્રકૃતિ પ્રેમી વૈધા? તો ઓસ્ટ્રેલોઇડ છે તેમને નિષાદ તરીકે ઓળખવામાં આવતા હતા. તો ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ નિષાદ પણ છે. ત્યારબાદ મિત્રો આર્યો વિશે આપેલું છે. તો આર્યો છે એ કિરાત હતા, ડિનારિક કે પ્રકૃતિ પ્રેમી? તો આર્યો છે મિત્રો એ પ્રકૃતિ પ્રેમી હતા. જોકે લગભગ પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી જ હતી, પણ આર્યો છે એ થોડાક વધુ પ્રકૃતિ પ્રેમી હોવાના પુરાવો મળે છે. ત્યારબાદ મિત્રો મોંગોલોઇડ છે તે વધેલું અને આ બાજુ બે વિકલ્પ વધેલા. મિત્રો મોંગોલોઇડ છે એમાં કિરાત આવે કે ડિનારિક આવે? તો મિત્રો આપણને ખબર છે મોંગોલોઇડ છે તેમને કિરાતના નામે ઓળખવામાં આવે છે, કારણ કે મોંગોલોઇડ છે એ પીળા કલરના હોવાથી, પીળો વર્ણ હોવાથી તેમને કિરાતના નામે પણ ઓળખવામાં આવતા. હવે મિત્રો આપણે એના પછીના ઝોળકાની વાત કરીએ. વિભાગ એમાં સ્થળ આપેલા છે અને વિભાગ બીમાં વિવિધ મેળાઓ આપેલા છે. તો આપણે કયા સ્થળે કયો મેળો ભરાય છે તે મિત્રો આપણે જોડવાનું છે. તો સૌ પ્રથમ આપેલું છે અંબાજી. અંબાજી છે મિત્રો એની સામે શું આવશે, ઓઠવાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ડાંગ દરબારનો મેળો, તરણેતરનો મેળો કે ભવનાથનો મેળો? તો મિત્રો અંબાજીનો મેળો છે તે ભાદરવી પૂનમનો મેળા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભાદરવા મહિનાની પૂનમ હોય ત્યારે મિત્રો અંબાજી લોકો દર્શન કરવા માટે જાય છે. ત્યારબાદ આપેલું છે ગિરનાર. તો ગિરનાર છે તેની સામે પાંચમો વિકલ્પ આવશે, એટલે કે ભવનાથનો મેળો. ભવનાથનો મેળો ક્યાં યોજાય છે, તો ગિરનારની અંદર. ત્યારબાદ ધોળકામાં વૌઠાણો મેળો આવશે. મિત્રો વૌઠાણો મેળો એટલે શું, તો ગધેડાની લેવેચ કરતો મેળો. તે ક્યાં ભરાય છે, ધોળકામાં, જિલ્લો પૂછે તો અમદાવાદ. અને ચોથું આપેલું છે આહવા. તો આહવામાં છે એ બે જ વિકલ્પ વધેલા છે, ડાંગ દરબારનો મેળો તે કે તરણેતરનો. હવે આપણને ખબર છે આહવા મિત્રો તરણેતર ક્યારેય ન હોય, તો આહવાની સામે એક જ ઓપ્શન હોય તો ડાંગ દરબારનો મેળો. ત્યાર પછીના ઝોળકાની વાત કરીએ. વિભાગ એ ની અંદર વિવિધ પ્રજાઓ આપેલી છે અને વિભાગ બી ની અંદર તેઓની ખાસ વિશિષ્ટ બાબતો આપેલી છે. તો આર્યો વિશે કીધેલું છે, આર્યોની સામે શું આવશે, માતૃમૂલક કુટુંબ પ્રથા, હપ્સીઓ, મધ્ય એશિયામાંથી આગમન, નોર્ડિક કે અગ્નિ એશિયામાંથી આગમન? તો આર્યો છે મિત્રો તેની સામે આવશે નોર્ડિક. આર્યોનું બીજું નામ શું હતું, તો નોર્ડિક હતું. ત્યારબાદ આપેલું છે દ્રવિડ. તો દ્રવિડની અંદર શું આવે, હવે મિત્રો વિભાગ બીની અંદર ચાર ઓપ્શન આપણી પાસે વધ્યા,
માતૃમૂલક કુટુંબ પ્રથા, હપસી, મધ્ય એશિયામાંથી આગમન કે અગ્નિ એશિયામાંથી આગમન. તો મિત્રો, આપણે દ્રવિડો વિશે જાણીએ છીએ કે દ્રવિડો છે તેમનામાં માતૃમૂલક કુટુંબ પ્રથા અસ્તિત્વમાં હતી. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન, નેગ્રીટો. તો નેગ્રીટોની સામે શું આવશે? તો નેગ્રીટો છે તે હપસીઓ હતા, તેમનું બીજું નામ શું? તો હબસીઓ. અને છેલ્લું હતું મિત્રો ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડની સામે બે ઓપ્શન વધ્યા, મધ્ય એશિયામાંથી આગમન અને અગ્નિ એશિયામાંથી આગમન. તો ઓસ્ટ્રેલોઇડ છે તે લોકો અગ્નિ એશિયામાંથી આવેલા. ઓકે મિત્રો, તો આ હતા પ્રથમ પાઠમાંથી પૂછાઈ શકે તેવા જોડકાઓ. મળીશું આવતા વિડીયોમાં. જો તમને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડને મોકલવાનું ન ભૂલતા. જય હિન્દ.